એલોપેથી વાળા કહે છે કે 80% રોગનું કારણ મન છે, વાયરસ બેક્ટેરિયા નહીં. આપણને મનાવ્યું નથી, પણ હકીકત છે. સાયન્ટિસ્ટો કહે છે કારણ શું છે, મન અને પ્રતિકાર શક્તિ, ઇમ્યુનિટી સિસ્ટમ, એ બેને ગાઢ સંબંધ છે, ડેન્સલી રિલેટેડ. મન અને ઇમ્યુનિટી સિસ્ટમ, મન અને પ્રતિકાર શક્તિ એકબીજા સાથે જબ્બર સંબંધ ધરાવે છે. મન જરાક ઢીલું પડ્યું કોઈ પણ કારણથી તો તરત પ્રતિકાર શક્તિ ઢીલી પડે, એટલે અંદર મિલિટરી ફોર્સ છે આપણે, અંદર બેક્ટેરિયા વાયરસ સામે લડવાવાળી ફોર્સ, અંદરના દુશ્મનો એ સાથે લડવાની ફોર્સ, એ મિલિટરી ઢીલી પડે, પછી બેક્ટેરિયા વાયરસ અટેક કરી શકે. ત્યાં સુધી કાંઈ ના કરે, ગમે જોતા મન પાવરફુલ હોય, મન દ્રઢ હોય, મજબૂત હોય, તો બેક્ટેરિયા વાયરસ કાંઈ ના કરી શકે. તો જેનું કઈ રીતે મન ઢીલું પડે છે, આપણું ધાર્યું ના થાય, આ બધી વાત કહી ને અમને. હા, મોટા ભાગ તો આપણું ધાર્યું ના થતું હોય ને, ત્યાં ઉદાસીનતા આવી જાય, તો આ કંઈ ખોટ ગઈ હોય, કંઈ દુઃખના પ્રસંગો બન્યા હોય, એક તો મન ઢીલું પડે, નબળું પડે, ઉદાસીન, કાંઈ કરવું નથી, મોત આપઘાતના વિચાર આવે, બધું થવા લાગે, તે વખતે આ બેક્ટેરિયા વાયરસ અટેક કરે અને પછી બધા રોગ થાય આપણને.